नमस्ते विद्यार्थी मित्रों, श्री सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाला में आपनु स्वागत छे। आजे आपणे भणशुं धोरण 5 नो योग, पाठमो 14मो मगजने राखशो तंदुरस्त। तो चालो चालू करिए। आ पाठ में मगजने केवी रीतना तंदुरस्त राखवुं એની વાત કરવામાં આવેલી છે, તો ચાલો ધ્યાનથી સાંભળીએ। મમ્મી આજે લાલ પાકા ટમેટા ખરીદી લાવી, તેમાંથી એક મોટું ટમેટું તમે લીધું, તમે એક બટકું ભર્યું, વળી કંઈક યાદ આવતા તમે ટેબલ ઉપર મૂક્યું, તમે ટમેટું ખાવાનું ભૂલી ગયા। 2-3 કલાક પછી તમે ચીમળાયેલા એ ટમેટાને ફેંકી દીધું, કારણ કે એ ટમેટું ખુલ્લું પડી રહ્યું હતું, તેમાં કોઈ જીવાણુ ચોંટી ગયા હશે, તે બીકે તમે તેને ફેંકી દીધું। ટમેટું બગડી ગયું એટલે તમે એને ફેંકી દીધું એમ કહી શકાય। ખુલ્લી થોડીક ચૂસાયેલ કે ખવાયેલ વસ્તુ પડી રહી હોય તો તેને ફેંકી દેવી જ પડે। બાળ દોસ્તો, આપણું મગજ આ પાકા લાલ ટમેટા જેવું જ છે। આપણે સુંદર મગજ સાથે જ જન્મ્યા છીએ, પણ આપણા આ મગજને કેટલીક ખરાબ ટેવો, ખરાબ લાગણી કે અન્ય વાતો ઉશ્કેરે છે। આપણને ગુસ્સો આવે છે, આપણે નાની વાત માટે જીદ કરીએ છીએ, તેનું મોટું સ્વરૂપ આપી દઈએ છીએ, આપણા તથા બીજાના મગજને ઉશ્કેરીએ છીએ। આપણું મગજ ફાટું ફાટું થાય છે, વિચારો પહેલાં બગડેલા ટમેટાની જેમ આપણું મગજ ગંદુ થઈ ગયું ને પણ તે ફેંકી શકાય? બાળ દોસ્તો, મગજને સ્વચ્છ રાખવાના અનેક રસ્તા છે। મગજ કઈ રીતે નિયંત્રણમાં રહે? કોઈ તમારું અપમાન કરે તો તમે ગુસ્સો વ્યક્ત કરવાને બદલે તેને ભૂલી જાઓ, તમે એ વાતને લક્ષમાં જ ન લ્યો। તમને કોઈએ દુઃખ પહોંચાડ્યું, કોઈએ ભૂલ કરી, તમે તેની સાથે ઝઘડવાના બદલે તેને ભૂલી જાઓ, જતું કરવાની ભાવના સાથે તેને ક્ષમા કરી દો। મહાપુરુષોએ આપણને આ માર્ગ ચિંત્યો જ છે। મગજને ખરાબ જીવાણો ઉશ્કેરે તે પહેલાં જ સામેની વ્યક્તિને ક્ષમા આપી દો। આપણે પણ કોઈની લાગણીઓને ઉશ્કેરવી ન જોઈએ। મગજને તંદુરસ્ત રાખો આ સહેલામાં સહેલો ઉપાય છે। ગાંધીજીને ગોળી વાગી ત્યારે તેમને મારનાર ઉપર ક્રોધ નહોતો આવ્યો, તેમના ઓઠે તો રામનું નામ જ આવ્યું। ઈસુ ખ્રિસ્તીને વધસ્તંભ પર લટકાવવામાં આવ્યા ત્યારે તેમના શબ્દો હતા, હે પ્રભુ તેમને માફ કરજે, તેઓ શું કહી રહ્યા છે તેમની ખબર જ નથી। આવા દાખલા આપણને અનેક મહાપુરુષોના જીવનમાં જોવા મળ્યા છે। ગાંધીજીએ તો કહ્યું કે તેમને કોઈ એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ પણ ધરજો। સામો તમાચો ન મારતા મહાવીર સ્વામીએ કાનના શૂળો કોસનાર ગોવાળને ક્ષમા આપી દીધી। બાળ દોસ્તો, આપણે ભલે મહાપુરુષોની જેમ વર્તી ન શકીએ, પણ એટલું જ કરી શકીએ કે આપણે આપણા મિત્રો, નાના બાળ ભાઈ બહેન સાથે લડીએ ઝઘડીએ નહીં, તેમના ઉપર ક્રોધ કરીએ નહીં, એકબીજાની ભૂલો સહન કરીએ। સહનશીલતા અને ક્ષમાનો મૂળ મોટામાં મોટો સહનશીલતા અને ક્ષમાનો મૂળ મોટા ગુણ છે। આપણા વડીલો, શિક્ષકો આપણા પણ ક્રોધે ભરાય છે ત્યારે એવું વિચારીએ કે આપણી કંઈક ખામી છે, તેઓ આપણા ભલા માટે જ આમ કરી રહ્યા છે। આપણું મગજ તંદુરસ્ત રાખીશું તો આપણી સ્મરણ શક્તિ ખીલશે અને આપણા સદગુણો ખીલશે।